भूजनी भागोड़े आवेला कोड़की रोड पर स्वामीनारायण सोसायटी में सुधराईना कर्मचारी घर में स्थानिकोए कूटणखानू झड़पी पाड्यु हतुं। सोसायटीना घर में चालती गोरख प्रवृत्ति में भूजना प्रतिष्ठित वेपारी साथे बे महिलाओने स्थानिकोए रंगे हाथ पकड़ीने पोलीस बोलावी हती, परंतु पोलीसे चेप्टर केस करीने त्रणेने जामीन मुक्त कर्या हता। भूजनी भागोड़े कोड़की रोड पर रेलवे पाटा क्रॉस करतानी साथे ज जमणी बाजुए आवेली स्वामीनारायण सोसायटी में आ घटना प्रकाश में आवी हती। स्थानिकोनु मानीए तो सुधराईना कर्मचारी विनोदभाई भट्टना घर में छेल्ला लांबा समय देव व्यापारना सौदा थता हता। अवारनवार विनोद भट्टना घर में अजाण्या व्यक्तिओ अने महिलाओ आवती हती। परिणामे कंटाळेला स्थानिकोए अगाउ पोलीसमां फरियाद करी होवानुं पण जणाव्युं हतुं, परंतु पोलीसे पण कायदानी मर्यादाने कारणे कोई पगला भर्या न हता। जो कि गत सांजे अहींनी सोसायटीमां भूजना प्रतिष्ठित वेपारी रंगरेलिया मनावा आव्या होवानुं स्थानिकोए जणाव्युं हतुं अने स्थानिकोए तेने रंगे हाथ पकड़ी पाड्या हता। स्वामीनारायण नगर में वेपारी शख्स साथे पकड़ायेली बे महिलाओने कारणे भारे बोलाचाली थई हती। दरमियान पोलीस ने टेलिफोनिक जाण कराता ए डिविजन पोलीस मथकना पीएसआई केसी वैष्णव सहित काफलो घटना स्थले धसी गयो हतो। पोलीसे भूज में फर्निचर नो शोरूम धरावता वेपारी हसमुख लालजी मोरबिया अने सुधराईना कर्मचारी विनोद भट्टनी पत्नी अने तेनी साथेनी एक महिला ने पकड़ी पाड़ी हती। स्थानिकोए जणावेला आरोपीओना निवेदनो लईने पोलीसे कलम 116 पैकी 3 अने 107 हेठळ चेप्टर केस करीने छोड़ी मूक्या हता, परंतु मात्र आटली ज कार्यवाहीथी खीनायेला स्थानिकोए एवी मांग करी हती के अहीं रहेता सुधराईना आ कर्मचारी अने तेनी पत्नीने सोसायटीमांथी बहार काढवामां आवे। सोसायटीमां चालता गोरख धंधाओने कारणे सोसायटीनुं नाम बदनाम थाय छे तेवुं स्थानिकोए जणाव्युं हतुं। आ अंगे जो योग्य कार्यवाही नहीं थाय तो कलेक्टर अने एसपीने रजूआत करवानुं स्थानिकोए जणाव्युं हतुं। એમને અમે ઘણી વખતથી 3-4 વર્ષથી અહીંયા રહીએ છીએ અને એમને ઘણી વખત અમે સમજાવ્યું કે સારી રીતે રહેવાનું, એમ ઊંધું સીધું કામ નહીં કરવાનું, તો પછી એમના ઘરે બીજા માણસો આવે, બીજી બાયડીઓ આવે, તો આમ બધા છોકરાઓ રમતા હોય, અહીંયા રહેતા હોય, એટલી બધી સોસાયટી છે, ઘણી વખત સમજાવ્યો પણ આ બેન સમજવા તૈયાર નથી અને આજે પોતાના ઘરમાં એક માણસોને બાયડીને આમ ઘરમાં લઈને ઊંધું કામ કરતા હતા એમ પકડાણ આવી રીતે, તો અમે શું કાર્યવાહી કરવામાં આવી આપના તરફ? કાર્યવાહીમાં એમ કે અમે પોલીસ બોલાવી એના માટે, પોલીસમાં જાણ કરી તો પોલીસ આવી હતી. એટલે બેનનું એવું કહેવું છે કે એનું પોલીસ સ્ટેશનમાં બધી જગ્યાએ એની બહુ લાગવક છે, એટલે એ ધમકી એ જ દે છે બધાને કે તમારાથી જે થાય કરી લ્યો, આ વસ્તુ અહીંયા ચાલુ જ રહેશે અને પુરુષો આવે છે ત્યાં અને અનૈતિક સંબંધ એ લોકો સાથે બાંધે છે અને સોસાયટીને પણ નામ ખરાબ કરે છે. અને આ બધા અમે ફેમિલી વાળા જ છીએ, અહીંયા અમારા છોકરાઓ મોટા છે, બધાના હસબન્ડ છે અહીંયા, અને એની સામે ગમે ત્યારે કપડાં પહેર્યા વગર એ બહાર નીકળી જાય છે અને એ લોકોને પણ લચાવવાની કોશિશ કરે છે. એટલે અમારું તો એવું કહેવું છે કે એને આ સોસાયટીમાંથી એને કાઢો અહીંથી, નહીં તો અમારી સોસાયટી ખરાબ થશે. પૂછપરછ કરી તો અમને સ્વીકાર્યું કે આ સાચી વાત છે, મારી ભૂલ થઈ ગઈ છે, હું ખરાબ ઈરાદાથી આ ઘરે આવેલો હતો, આ બિઝનેસ કરે છે મને ખબર નથી, પણ એમને લાલચમાં હું આવી ગયો ને હું એમની પાસે આ રીતે સ્વીકાર્યું. પોલીસ પછી અમે પોલીસ સ્ટેશન પણ ગયેલા, પોલીસે કાગળ ઉપર ખાલી નામ બધાના રહેવાસીઓના લખ્યા, આગળ કોઈ જાતનું કઈ થયું નહીં, કાર્યવાહી થઈ નહીં. તમે આડોશ પાડોશ લોકો બધા ઘણા સમયથી અમને કહી છે ભાઈ તમે અમે સોસાયટીમાં કોઈ એવું ખરાબ કામ ન કરો, ખરાબ માણસોને બોલાવો નહીં, જેથી કરીને આપણી સોસાયટીનું નામ ખરાબ થાય. તે છતાં પણ એ માયના નથી હજી સુધી. હવે લોકો આજ અમે કંટાળીને બધા સોસાયટીવાળા સાથે થઈને અમે પોલીસને બોલાવી, તે છતાં પણ કોઈ રિઝલ્ટ અમને મળેલું નથી. આવતીકાલે જો આના ઉપર એક્શન નહીં લેવાય તો અમે આગળની કાર્યવાહી માટે કલેક્ટર સાહેબ પાસે જશું, ડીએસપી પાસે જશું, વધારે પડશે તો અમે ગાંધીનગર અને દિલ્હી સુધી પણ કાર્યવાહી